કલ્પા કે ટીવી ન્યૂઝ ગુજરાતીના કૃષિ દર્પણ એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ભારત એક ખેતી પ્રધાન દેશ છે, ત્યારે આજના એપિસોડમાં આપણે વાત કરવાની છે પ્રગતિશીલ ખેડૂતની. વીરપુર ગામનો પ્રગતિશીલ ખેડૂત ડિજિટલ ખેડૂત બન્યો છે. વીરપુર ખેતર નહીં પણ જાણે કોઈ કારખાનો હોય તેમ વીરપુર સોલાર પદ્ધતિથી કુવામાં જલારામ ગામના એક ખેડૂતના ખેતરમાંથી પાણી મોટર દ્વારા પાણી ખેંચી ટપક સિંચાઈથી પાકોને આપવામાં આવે છે પાણી, અને તે પણ પાછું ઘર બેઠા મોબાઈલથી આ બધું કામ કરવામાં આવે છે. અને આ બધા કામ પર સીસીટીવી કેમેરા દ્વારા ઘર બેઠા જ ખેડૂત નજર પણ રાખે છે. વીરપુર જલારામ ગામના અરવિંદભાઈ ગાજીપરા નામના માત્ર 12 ચોપડી પાસ એક ખેડૂતે પોતાની કોઠાસૂઝથી પોતાના ખેતરમાં જાણે એક ફેક્ટરી હોય તેમ ખેતીનું તમામ કામ મોબાઈલ દ્વારા ઘર બેઠા કરે છે, જેથી જ આ ખેડૂતને તાજેતરના કૃષિ મહોત્સવમાં ડિજિટલ ખેડૂતનો સરકાર દ્વારા પારિતોષિક આપવામાં આવ્યો છે. અત્યારે આપણે ઉપસ્થિત થઈ વીરપુર જલારામ ગામે. વીરપુર જલારામ ગામ આમ તો જોઈએ કે જલારામ બાપાના નામ ઉપરથી જગવિખ્યાત તો છે જ, પણ અહીંના ખેડૂતને આપણે વાત કરવાની છે કે જે ખેડૂત છે જેને પોતાના ખેતરમાં સોલાર સિસ્ટમ સીસીટીવી કેમેરાથી આખું મોબાઈલથી જે બધું ઓપરેટિંગ કરીને પોતાના ખેતરનું ધ્યાન પણ રાખે છે, પોતાના ખેતરનું મોબાઈલ દ્વારા ઓપરેટિંગ કરી પાણી પણ વારી શકે છે. તો આપણે એ જ ખેડૂતને મળીએ કે જે અરવિંદભાઈ ગાજીપુરા છે વીરપુરના, એમને જ આપણે પૂછીએ કે અરવિંદભાઈ તમને આ વિચાર ક્યાંથી આવ્યો ને કઈ રીતના? મારું નામ અરવિંદભાઈ ગાજીપુરા. હવે આ વસ્તુ એવી છે કે PGVCL-વાળાનું 8-8 કલાકની લાઇટ, એક તો પૂરી લાઇટ આવે નહીં, એના હિસાબે આપણા માલ દોઢ લાખ જે તરસ્યા રહીએ આપણે પાણી વગરના રહે. એટલે મને વિચાર આવ્યો કે ભાઈ સોલારથી આપણે અપનાવીએ, તો સોલાર ત્યારથી અપનાવ્યું 2014થી. આધુનિક પદ્ધતિથી ખેતી કરતા ખેડૂત અરવિંદભાઈની KTV-એ ખાસ મુલાકાત લઈને તેમણે એવું તો શું કર્યું કે સરકાર દ્વારા તેમને ડિજિટલ ખેડૂતનો એવોર્ડ આપવામાં આવ્યો છે તે પૂછતા ખેડૂત અરવિંદભાઈએ જણાવેલ કે સોલાર અપનાવતા આવતા એવું થયું કે ભાઈ આટલા આધુનિકરણ ને આ બધી દુનિયા હરણફાટ દોડે છે તો ખેતી માટે કેમ નહીં. તો ખેતી માટે મેં એવો વિચાર કર્યો કે ભાઈ આ વસ્તુ, એક તો ટપક ઇરિગેશનની સિસ્ટમ ફિટ કરી, ફુવારા ફિટ કરી દીધા, પ્લસ આ મોબાઈલથી આખું મોનિટરિંગ કરવા માટેની એપ્લિકેશન માગી, તો કંપની વાળા ના પાડી, તો મેં હાથે સર્કિટ મંગાવી અને હાથે રિલે ફિટ કરી અને હાથે કમ્પ્લીટ કર્યું અને હાથે મારા મોબાઈલથી ઓપરેટિંગને ચાલુ બંધ કર્યું. તો કીધું આટલું બધું આ બધું વસાવ્યું છે તો અહીં આની સેફટી માટે સીસીટીવી કેમેરા નાખી દીધા અને ઘરે બેઠા બેઠા હું ગમે ત્યારે મારી વાડીનું નિરીક્ષણ કરી શકું છું, મારી વાડીનું કામ કરી શકું છું. વીજળીની ઝંઝટથી કંટાળી તેમણે પોતાના ખેતરમાં સોલાર સિસ્ટમ ફિટ કરી છે, પરંતુ સોલાર પદ્ધતિથી કાર્ય પદ્ધતિમાં પણ થોડું સુધારો કરીને તમામ સિસ્ટમ ડિજિટલ કરી, એટલે કે મોબાઈલથી જોડી, જેને કારણે અરવિંદભાઈએ પોતાના ખેતરના પાકને ઘરેથી ગમે ત્યાં બહાર ગામ ગયા હોય ત્યાંથી સમયસર પાણીનું પિયત કરી શકે. આ માટે તેમણે પોતાના મોબાઈલમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરી છે, જેના વડે તેઓ ઘર બેઠા જ મોબાઈલથી ખેતરમાં પાણીની મોટર ચાલુ કરીને પાકને પિયત કરાવી શકે છે અને સાથોસાથ ખેતરમાં કિંમતી સાધન સામગ્રી પર નજર રાખવા ખેતરમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે અને આ કેમેરાનું જોડાણ પણ મોબાઈલ સાથે હોવાથી ઘર બેઠા ખેતરમાં નજર રાખી શકે છે. ખેડૂતોને મારી એક અપીલ છે કે ભાઈ આધુનિક તરફ તમે હરણફાળ કરો છો તો તમે પણ પોતે આવી કંઈક આધુનિકતા અપનાવો અને તમારો નાણાંનો અને પૈસાનો અને સમયનો બધો વ્યય થતો અટકાવો અને ખેતીનું ઉત્પાદન વધારે માં વધારે મેળવો એવી શુભેચ્છા. તો આપને અરવિંદભાઈએ જણાવ્યું કે કઈ રીતના પોતાની ખેતરમાં એમને સોલાર સિસ્ટમ અને સીસીટીવી કેમેરા ફિટ કરીને મોબાઈલ દ્વારા ઓપરેટિંગ કરે છે અને એમને આ કામ દ્વારા ગુજરાત સરકાર દ્વારા કૃષિ મહોત્સવમાં સન્માનિત પણ કરવામાં આવ્યા હતા અને એમને પણ બીજા ખેડૂતને એક સંદેશો પણ આપ્યો છે કે આવી રીતના એક નવી ખેતીનો નવી પદ્ધતિ અપનાવીને ખેડૂતો પોતાની ખેતી આગવી ખેતી કરી શકે છે. કેમેરામેન ગૌરવ ગાજીપુરા સાથે કિશન મોરબિયા, KTV ન્યૂઝ ગુજરાતી, વીરપુર. અરવિંદભાઈની આ કોઠા સૂચને કારણે જ તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા જેતપુરના કૃષિ મહોત્સવમાં તેમને ડિજિટલ ખેડૂતનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આમ ખેતી ક્ષેત્રે ભારતે ઉત્તરોત્તર પ્રગતિ કરી છે, અવનવા સાધનોથી આજનો ખેડૂત ડિજિટલ બન્યો છે. તો બસ દર્શકો, અત્યારે આટલું જ. નવા એપિસોડ સાથે ફરીથી હાજર થઈશું.
અને હા, આપ અમારી YouTube ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.